RIJADEJA.com વેબસાઇટના ડેઈલી કરંટ અફેર્સ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. આજે તારીખ 15 ડિસેમ્બર 2018 નું કરંટ અફેર્સ જોઈશું. સૌ પ્રથમ આજનો દિવસ. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીના 5મા પ્રમુખ નીલકંઠ શ્રીરામનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 15 ડિસેમ્બર 1889ના રોજ તમિલનાડુના થંજાવુર ખાતે થયો હતો. વર્ષ 1923 થી 1933 દરમિયાન તેઓ એની બેસન્ટના સચિવ રહ્યા હતા, તેમજ 1953 થી 1972 સુધી તેઓ થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ રહ્યા હતા. વિશ્વના ન્યૂઝ જોઈએ. અમેરિકાની વર્જિન ગેલેક્ટિકના વિમાન VSS યુનિટીએ 2 પાયલટ સાથે અવકાશના પ્રવાસનું સફળ પરીક્ષણ કર્યું છે. આયાનનું નામ વ્હાઇટ નાઇટ 2 છે. 7 વર્ષથી અમેરિકા પોતાના અવકાશયાત્રીઓને રશિયાથી અવકાશમાં મોકલતા હતા. અમેરિકા દ્વારા ચંદ્ર પર લેન્ડિંગની 50મી વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે $1નો સિક્કો પ્રસિદ્ધ કરવામાં આવશે. અમેરિકા દ્વારા એપોલો 11 યાન દ્વારા જુલાઈ 1969માં માનવને ચંદ્ર પર મોકલાયો હતો, જેમાં નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર સૌ પ્રથમ ડગલું માંડ્યું હતું. લંડનમાં ગ્લોબલ વોર્મિંગની અનુભૂતિ કરાવવા માટે આઈસબર્ગના 24 ટુકડા મૂકવામાં આવ્યા. પોલેન્ડમાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ સમિટમાં આ ટુકડા એકત્ર કરાયા હતા. આવું કરવાનો ઉદ્દેશ્ય લોકોને જણાવવાનો છે કે બરફ પીગળવાની ઝડપ કેટલી હોય છે. હાલમાં પૂર્વી એન્ટાર્કટિકામાં ગ્લેશિયર પીગળી રહ્યા છે. નેપાળ દ્વારા ભારતની ₹2,500 અને ₹200ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભારત દ્વારા વર્ષ 2016માં નોટબંધી બાદ આ નવી ચલની નોટો દાખલ કરાઈ હતી. ફ્રાન્સ બાદ ઇઝરાયેલમાં પણ યલો વેસ્ટ ચળવળ શરૂ કરવામાં આવી છે. આ ચળવળ મોંઘવારી અને સરકારી કરવેરા વિરુદ્ધની ચળવળ છે. ભારતના ન્યૂઝ જોઈએ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથ, તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોતની પસંદગી કરવામાં આવી છે. આ બંને મુખ્યમંત્રી 17 ડિસેમ્બરના રોજ પોતાના પદની શપથ ગ્રહણ કરશે. જાણીતા લેખક અમિતાવ ઘોષની જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ તેમના પ્રથમ પુસ્તક ધી સર્કલ ઓફ રીઝનને લીધે પ્રખ્યાત થયા હતા. વર્ષ 1989માં તેમના પુસ્તક શેડો લાઇન્સ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. વર્ષ 2007માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો, તેમજ વર્ષ 2008માં તેમનું પુસ્તક સી ઓફ પોપીઝનું મેન બુકર પ્રાઇઝ માટે નોમિનેશન થયું હતું. દૂરદર્શનની ડીડી કિસાન ચેનલ પર મહિલા કિસાન પુરસ્કાર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સફળ મહિલા ખેડૂતોની વાત દર્શકો સમક્ષ લાવી અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે. NCRBના નિદેશક તરીકે રામફલ પવારની નિયુક્તિ કરવામાં આવી છે. NCRBનું પૂરું નામ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો છે. નીતિ આયોગના સલાહકાર અનિલ શ્રીવાસ્તવને નીતિ આયોગના મુખ્ય સલાહકાર રૂપે નિયુક્તિ આપવામાં આવી છે. હાલમાં નીતિ આયોગના CEO અમિતાભ કાંત છે. ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટ મુજબ ભારતથી સૌથી વધુ ખાંડ શ્રીલંકા આયાત કરે છે. આ રિપોર્ટ મુજબ છેલ્લા ક્વાર્ટરમાં ભારતે 1,79,849 ટન ખાંડની નિકાસ કરી હતી. ભારતમાંથી સૌથી વધુ ખાંડ આયાત કરવામાં બીજા ક્રમે UAE, તેમજ ત્રીજા ક્રમે સોમાલિયા છે. ભારતમાંથી ખાંડની કુલ નિકાસ 8,00,000 ટન જેટલી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. અગાઉ સપ્ટેમ્બર 2018માં આ પ્રકારની માંગણી કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું. ગુજરાતના ન્યૂઝ જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા ખાતે રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આજે 15 ડિસેમ્બર એટલે કે વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. અમદાવાદ ખાતે વિશ્વ આયુર્વેદ કોંગ્રેસમાં આયુષ ગુરુ નામથી વેબ પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વર્ષ 1952માં દેશનું પ્રથમ આયુર્વેદ સંશોધન કેન્દ્ર જામનગર ખાતે શરૂ થયું હતું, જે આજે ધન્વંતરી આયુર્વેદ વિશ્વવિદ્યાલય તરીકે કાર્યરત છે.
રમતગમતના ન્યૂઝ જોઈએ. હોકી વર્લ્ડ કપમાં આજે ઇંગ્લેન્ડ વિરુદ્ધ બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નેધરલેન્ડની સેમીફાઇનલ મેચ યોજાશે. આ વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતીકાલે યોજાનાર છે. ફિફા દ્વારા વર્ષ 2022ના વર્લ્ડ કપમાં 32ને બદલે 39 ટીમને સ્થાન આપવાની યોજના બનાવાઈ છે, જેનો આખરી નિર્ણય માર્ચ મહિનામાં લેવાશે. વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે જો આ વિડીયો તમને પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તારીખ 15 ડિસેમ્બર 2018ના ન્યૂઝ અત્રે પૂર્ણ થાય છે. ગઈકાલ એટલે કે તારીખ 14 ડિસેમ્બર 2018ના ન્યૂઝનું ક્વિક રિવિઝન જોઈએ. ગઈકાલે વર્લ્ડ એનર્જી કન્ઝર્વેશન ડે અને નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે હતો. આ દિવસ વર્ષ 1991થી મનાવવામાં આવે છે. ગઈકાલે અભિનેતા રાજ કપૂરનો જન્મદિવસ પણ હતો. તેમનો જન્મ 14 ડિસેમ્બર 1924ના રોજ પાકિસ્તાનના પેશાવર ખાતે થયો હતો. વર્ષ 1971માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર તેમજ 1987માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાયો હતો. નાસાના સ્પેસક્રાફ્ટ ઓસિરિસ રેક્સને પૃથ્વી નજીકના લઘુગ્રહ બેન ઉપરથી પાણીના સંયોજનો મળ્યા છે. નાસા દ્વારા આ શોધ અભિયાન વર્ષ 2016માં શરૂ કરાયું હતું. બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ પોતાના વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવમાં વિજય મેળવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મ્યાનમારના યાંગુન ખાતે 5મી એન્ટરપ્રાઇઝ ઇન્ડિયા એક્ઝિબિશનનું ઉદઘાટન કર્યું છે. પોતાની આ યાત્રા દરમિયાન તેમણે બહાદુરશાહ ઝફરના મકબરાની મુલાકાત પણ લીધી હતી. તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે કે ચંદ્રશેખર રાવે સતત બીજી વખત શપથ લીધા છે. તેમના શપથ ત્યાંના રાજ્યપાલ ESL નરસિંહાએ લેવડાવ્યા છે. સંઘ લોક સેવા આયોગ એટલે કે UPSCના સભ્ય તરીકે ભારત ભૂષણ વ્યાસે શપથ લીધા છે. તેમને આ શપથ UPSCના અધ્યક્ષ અરવિંદ સક્સેનાએ લેવડાવ્યા છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા સમગ્ર દેશમાં દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લાગુ પડાયો છે. NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મુસાફરોની આરામદાયક મુસાફરી માટે ટોલ પ્લાઝા પાસે હાઈવે નેસ્ટ બનાવવામાં આવશે. ગુજરાતમાં ગાયની ચોથી પ્રજાતિ ડગરી અથવા તો માળવીને ઓળખવામાં આવી છે. આ પ્રજાતિની ઓળખ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નાસાના સ્પેસ ટ્રાવેલનું સાયન્સ સિટી ખાતે પ્રદર્શન યોજાશે. 8મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપો ગઈકાલથી અમદાવાદ ખાતે શરૂ થયો છે. દર્શક સાહિત્ય સન્માન માટે હર્ષદ ચંદારાણાની પસંદગી કરવામાં આવી છે. આ સન્માનમાં 51,000 રૂપિયા રોકડ તેમજ સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે. ગુજરાતના બાગાયત વિભાગ દ્વારા ગાંધીનગરમાં દૂધની જેમ શાકભાજી પણ સહકારી ધોરણે ગ્રાહક સુધી પહોંચાડવામાં આવશે. મહેસાણાની દૂધસાગર ડેરીને ભારત અન્ન સલામતી પરિષદ પુરસ્કાર 2018 એનાયત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા ટેનિસ સંઘ એટલે કે WTA દ્વારા માતા બનનારી ટેનિસ ખેલાડીઓનું રેન્કિંગ 3 વર્ષ સુધી યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગઈકાલના કરંટ અફેર્સના પ્રશ્નોના જવાબ તેમજ આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. સૌ પ્રથમ ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. NBAGR નું પૂરું નામ નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ છે. UPSCના હાલના અધ્યક્ષ અરવિંદ સક્સેના છે. ગુજરાતમાં મળી આવેલી ગાયની ચોથી પ્રજાતિનું નામ ડાગરી અથવા તો માળવી છે. ઓસિરિક્સ રેક્સને બેનું લઘુગ્રહ પરથી પાણીના સંયોજન મળી આવ્યા છે. તેલંગાણા રાજ્યના રાજ્યપાલ ESL નરસિંહા છે. તારીખ 15 ડિસેમ્બર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. દેશનું પ્રથમ આયુર્વેદ સંશોધન કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? પ્રશ્ન 2. માનવ સૌ પ્રથમ ચંદ્ર પર કયા યાન દ્વારા પહોંચ્યો હતો? પ્રશ્ન 3. શેડો લાઇન્સ પુસ્તકના લેખક કોણ છે? પ્રશ્ન 4. NCRBનું પૂરું નામ શું છે? પ્રશ્ન 5. ભારત ખાંડની સૌથી વધુ નિકાસ કયા દેશમાં કરે છે? આ પ્રશ્નોના જવાબ વિડીયો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના વિવિધ વિડીયો ટ્યુટોરિયલ્સ જોવા માટે RIJADEJA.com ની યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જો તમારે નવા વિડીયોના નોટિફિકેશન્સ મોબાઈલ પર જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કર્યા બાદ તેની પાસે રહેલું બેલનું આઇકોન ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવા વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી રહે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે જરૂરથી શેર કરશો. આ વિડીયો વિશેના પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો, જેથી તેની ગુણવત્તામાં સુધારો કરી શકાય. થેન્ક યુ.